કરતે હૈ ગુનાખોરી અને ગુનેગારોથી સહેજ પણ ગભરાય વગર ઉગ્ર લડત આપવાની સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હલ્લા બોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની સાથે અન્ય સગા સંબંધી મિત્રો તથા નાગરિકોને સલામતી અને હેલ્પલાઇન 1091 અંગે સમજ આપવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. મને આજે સ્ત્રીઓની તાકાત જોવા મળી અને મને ખબર પડી કે ઇવન વુમન પણ કંઈ પણ કરી શકે અગર એ લોકો ઈચ્છે તો. અગર ક્યારે પણ અમને પ્રોબ્લેમ આવે તો અમને ખબર પડી ગઈ કે 1000 અમે અગર 1091 પર કોલ કરીશું તો તરત જ અમને હેલ્પ પહોંચી જશે, એટલે અમે વધારે સેફ અને સિક્યોર ફીલ કરી શકીએ. એ શીખવા મળ્યું કે જે બી વુમનને એટલે છોકરીઓ માટે જે બી અત્યારે અત્યાચાર જે થઈ રહ્યા છે એ બધું આપણે ના કરવું જોઈએ. પ્લસ વુમનની સેફટી માટે જે બી ક્યારે બી એમને જરૂર હોય આપણે હેલ્પ કરવી જોઈએ એમને. જો ગુનેગારોની હરકત સહન કરવામાં આવશે તો ગુનેગારો વધુ ને વધુ ગુનાઓ આચરવા પ્રેરિત થશે. એટલે જ ગુનેગારોને સબક શીખવાડવા અને શિક્ષા આપવા માટે મહિલાઓએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. મહિલાઓએ સમાજમાં બદનામ થવાની કે આબરૂ જવાનો ડર છોડી દેવો જોઈએ. મહિલાઓને શૂન્ય ગુનાહિત સંખ્યા અંગે પ્રેરણારૂપ બનાવવામાં આવશે. આજે આ 9મી તારીખે ખાસ મહિલા સુરક્ષા દિવસ તરીકેની ઉજવણી કરી છે, પણ સરકાર પણ આ દિશામાં ખૂબ કામ કરી રહી છે. ગુજરાતની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહિલા સુરક્ષા માટે ઘણા બધા પ્રોગ્રામો આપી રહ્યા છે અને લગભગ 1 લાખ જેવી બહેનોને કરાટેની તાલીમ પણ આપી છે. મહિલા સુરક્ષા સમિતિ બનાવી છે. મહિલા આયોગના મેજા હેઠળ પણ બહેનોને સ્ટ્રોંગ બનાવવામાં આવી રહી છે અને ઠેર ઠેર મહિલાઓ સુરક્ષિત રહે એ માટે કાર્ય ચાલી રહ્યું છે. આજે ગુજરાતની અંદર મોટા ભાગે મહિલાઓ સુરક્ષિત છે, પણ છતાં પણ ક્યાંક અંતરિયાળ ગામડાઓમાં પણ જ્યારે આવા બનાવો બને છે ત્યારે અમે ખાસ કરીને એક મહિલા આયોગના અધ્યક્ષ તરીકે હું કહેવા માંગુ છું કે બહેનોએ પોતાએ પોતાની રીતે સુરક્ષિત રહેવા માટે સ્ટ્રોંગ બનવું પડશે, સ્વરક્ષણ પોતાએ કરવું પડશે. સરકાર તો સરકારનું કામ કરે છે, એનજીઓ કામ કરે છે, પોલીસ કામ કરે છે, પણ છતાં પણ બહેનોએ પણ પોતાનું રક્ષણ મેળવવા માટે સ્ટ્રોંગ બનવું પડશે. આ પ્રસંગે હેલ્પલાઇન 1091 નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રુઝાન ખંભાતાએ વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનવા માટે 1091 ની સમગ્ર કાર્યપદ્ધતિ અંગે ઊંડી સમજ આપી હતી. આ પ્રસંગે ટ્રોફી પણ આપવામાં આવી હતી. વુમન શક્તિ ડેના દિવસે અત્યંત મહત્વપૂર્ણ હેલ્પલાઇન 1091 શરૂ કરવામાં આવી છે. મહિલાઓ પર થતા અત્યાચારો નિવારવા માટે અત્યંત મહત્વપૂર્ણ યોજના બનાવવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી મહિલાઓમાં પોતાનામાં સતર્કતા નહીં હોય ત્યાં સુધી ગમે તેટલી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે તેને ભારી સફળતા નહીં મળે. આ પણ એક કડવું સત્ય છે. કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે જ્યોતિ પટેલ.